આપણે ત્યાં કહેવત છે કે મન હોય તો માંડવે જાય ને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના આટકોટમાં રહેતા શ્રમજીવી પરિવારની હોશિયાર દીકરીએ ડોક્ટર બનવા માટે નીટની પરીક્ષા આપી હતી અને પરીક્ષામાં પ્રવેશ મળે તેટલા માર્ક્સ મેળવ્યા બાદ પ્રવેશ મળવા માટેની પ્રક્રિયામાં ટૂંકા હાથ હોવાનું કહીને પ્રવેશ આપવામાં ન આવતા સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવતા કોર્ટે ટૂંકો હાથ એ ડોક્ટર ન બનવાનું કારણ ન હોઈ શકે તેવી ટકોર સાથે MBBSમાં એડમિશન મળે તેવો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આ હુકમથી હવે શ્રમિક પિતાની દીકરી ડોક્ટર બનશે. પિતા મગનભાઈ મેવાશિયા છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મગનભાઈની દીકરી હિનાને ધોરણ 11 સાયન્સમાં સારા માર્ક્સ આવતા ગામની જ માતૃશ્રી બીબી પટેલ સ્કૂલ હોસ્ટેલના સંચાલકોને માત્ર 6,000ની ફી લઈને તેમની સ્થિતિને ધ્યાને લઈ બાકીની ફી માફ કરી હતી અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. મારું નામ મેવાશ્રી હિના છે અને હું આટકોટ ગામથી આવું છું. MBG સ્કૂલમાં ભણેલી છું. મેં 12th સાયન્સ પાસ કરેલું છે અને મેં નીટની પણ એક્ઝામ આપેલી છે અને એમાં હું ક્લિયર પણ કરેલી છું. અને મારું સપનું એવું હતું કે હું એક MBBSમાં જઈને એક સારી ડૉક્ટર બની શકું. પણ જ્યારે અમને ચેકઅપ કરવા માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા ત્યારે અમને ફેલ કરી દેવામાં આવ્યા. એને અમારો અમને એવું કહેવામાં આવ્યું કે અમે હેન્ડીકેપ છીએ એટલે અમે છે ને મેડિકલ કોર્સીસ માટે લાયક નથી. પછી અમને ક્વેશ્ચન થયો કે અમે શા માટે લાયક નથી, અમારે અમારી ડિસેબિલિટીને કારણે તો અમારે એવું હોવું જોઈએ કે અમે સ્પેશિયલ સીટું છીએ તો અમને શા માટે મળી નથી શકતું. પછી અમને બીજી વખત ચેકઅપ કરવા માટે અમદાવાદ બોલાવવામાં આવ્યા. ત્યાં પણ બધાને જ બોલાવવામાં આવ્યા હતા પણ ત્યાં પણ કંઈ જવાબ ન મળ્યો. અને છેલ્લે લાસ્ટમાં ઇન્ટરનેટ ઉપર એનું રિઝલ્ટ એવું લખવામાં આવ્યું કે અમે છે ને લાયક નથી MBBS કોર્સ માટે. પછી મેં બધાએ થઈને કેસ કર્યો અને અમદાવાદના હાઈકોર્ટમાં કેસ કર્યો પણ આ કેસ અમે હારી ગયા. પછી અમે તો એ હાર ન માની અને જે દલપતભાઈ હતા એને અમને હિંમત આપી કે અમે આપણે કેસ કર્યા છીએ તો હજી એક વખત આપણે સુપ્રીમ કોર્ટે જઈ શકીએ છીએ. તો અમે પછી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા અને અમારો કેસ બહુ લાંબો ચાલ્યો અને ફાઇનલી ડિસિઝન આવી ગયો કે અમે હવે MBBS માટે લાયક છીએ. એટલે હવે મારું સપનું છે કે હું એક કાર્ડિયોલોજીસ્ટ બની શકું.